जय जवान जय किसान मित्रों, हूँ बुदाबा धनजीभाई बारिया, गाम ध्रुबका, तालुको सिंहोर, जिल्लो भावनगर। हाल वीडियो बनावानुं मुख्य कारण मारा मोटा भाई श्री प्रवीणभाई धनजीभाई बारिया जे हाल 1991 थी पोताना नामनी जमीन धरावे छे, पोते खेती करी पोताना परिवारनुं गुजरान चलावे छे। तो खबर नहीं सिंहोर पॉलिटिशियननी अंदर पीआई भरवाड साहब ज्यारथी नौकरी उपर आव्या छे त्यारथी अवारनवार मारा भाई श्री प्रवीणभाईने हैरान परेशान कर्या करे छे। पोलिसवाळाने मेक लेशे, न देवानी धमकी देशे, न कहेवानुं कहेशे। बे वार तेमणे सिंहोर पॉलिटिशियननी अंदर લોકઅપમાં પણ કરેલા છે। મારો ભત્રીજો એટલે કે પ્રવીણભાઈનો દીકરો હાલ પશુ ડૉક્ટર છે, તેમને પણ 24 કલાક લોકઅપમાં રાખેલો છે કે તમે એને કોઈ પણ ગુનામાં લઈ લેશે ટૂંકમાં। તો ખરેખર આ ખાખી વર્દી છે, તો ખાખી વર્દીને હું સલામ કરું છું, મારા દિલમાં છે ખાખી વર્દીના હિસાબે જ અમે બધા સુરક્ષિત છીએ। પણ ખરેખર આ સિંહોર પોલિટિશિયનની અંદર જે કાંઈ ખાખી વર્દીની અંદર જે કાંઈ છુપાયેલો હોય એવું અમને કાંઈક ખરેખર આ કંઈક અલગ વ્યક્તિ છે, અલગ અધિકારી છે। આવા અધિકારીઓ હોવાનો એના માટે તમામ વ્યક્તિઓ એક સરખા હોવા જોઈએ। એના માટે કોઈ નાનો મોટો માણસ, કોઈ અન્ય સમાજનો કે કોઈ એવો એના મનમાં કે એના દિલમાં ક્યારેય હોવું ન જોઈએ। એમના માટે સર્વ સમાજ, સર્વ વ્યક્તિ નાનો મોટો એક સમાન હોવો જોઈએ। પણ આ પીઆઈ ભરવાડ સાહેબ ખરેખર એવું રાખતા નથી। મારા ભાઈશ્રી મારાને જે કાંઈ દીવાની મેટલ જે કાંઈ જમીનની અંદર તકરાર ચાલુ હોય તો એમને અમે લેખિતમાં પણ આપેલું છે કે જે કાંઈ સાહેબ છે આ દીવાની મેટલ છે ને દીવાની રાહે હાલો, અમને કોઈ જાતનો વાંધો નથી। આ કોઈ ક્રિમિનલ નથી પ્રવીણભાઈ કે જેમની પાસે તમે અવારનવાર આવો છો, તમે ધમકીઓ આપો છો, તમે અહીંયા અવારનવાર જે તે માણસોને મોકલે છે, ગુંડાને મોકલે છે, ધમકીઓ આપ્યા કરે છે। અધૂરામાં પૂરું બાકી હતું તો મારા મમ્મી પપ્પા મારા પ્રવીણભાઈને બંને જણાને મરવા માટે પણ મજબૂર કરેલા છે। તો ખરેખર આ સિંહોર પોલિટિશિયન અંદર જે પીઆઈ ભરવાડ સાહેબ આવ્યા છે, ખરેખર પોલીસ અધિકારી છે કે કોઈ ગુંડા મવાલીના કામ કરે છે? આવું જોતા અમને એવું લાગે છે કે ખરેખર આ મારા પરિવારને જો પીઆઈ ભરવાડ સાહેબ અહીંયા સિંહોરની અંદર રહેશે તો ખરેખર મારા પરિવારને હેરાન ખતમ કરી નાખશે। કારણ કે એનું જોતા એમની ઉપર કારણ કે આ બધું આવો જ્યારે અસંખ્ય ત્રાસ એમની માથે થયો ત્યારે મેં પીઆઈ ભરવાડ સાહેબની માથે ગાંધીનગર જઈને મેં ડીજીપી સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ તમામને પાસે જઈને મેં લેખિતમાં મૌખિકમાં કાયદેસરની ફરિયાદ મેં કરેલી છે। તો ફરિયાદ થઈ ત્યારે ઉપરથી એમને બદલીના હુકમ પણ આવી ગયેલા છે અને એમને બદલી મંજૂર પણ થઈ ગયેલી છે, ઉપરથી હુકમ આવી ગયેલો છે। પણ અહીંયા ખરેખર આ પીઆઈ ભરવાડ સાહેબ સામેના જે કાંઈ વ્યક્તિઓ છે એમની સાથે મળીને ખરેખર આ શું કરી રહ્યા હોય, કારણ કે કોઈ એને રોકડ કોઈ લેવડ દેવડ કરી હોય કે એમના સમાજના કોઈ હોય તો એમાં એમના સમાજનો પક્ષ લઈને કામ કરતો અમને કાંઈ ખબર નથી। તો ખરેખર આ જે કાંઈ આવું કાર્ય કરી રહ્યા છે તો સિંહોર પોલિટિશિયનની અંદર અમને કાંઈ પણ કામ હોય જવું છે તો અમને ખરેખર બીક લાગે છે, કારણ કે પોલીસવાળા અમને દેખાતા જ નથી। પોલીસવાળાઓ એ ખરેખર આવવાનો હોય, પોલીસવાળા અમે ઘણી જગ્યાએ જોયા છે, પોલીસને હું દિલથી સલામ કરું છું, પોલીસ છે એટલે જ અમે સુરક્ષિત છીએ। પણ આ પોલીસ કઈ રીતની છે સિંહોર તાલુકાની અંદર એ ખબર પડતી નથી, આવા હવાલા કબાલાના જ કામ કરશે, આવા નાના માણસોને જ હેરાન કરવાનું કરે છે, તો ક્યાં સુધી આવી રીતે હેરાન પરેશાન થવાનું? જો એમની બદલી રોકાવવા માટે એમના જ મળતી આવો, એમના સર્કલનાને ઊભા કરી એમની બદલી ઊભી રાખે, કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી, તમે અહીંયા નોકરી કરો, અમને ખોટી રીતે હેરાન ન કરો, અમને કાંઈ વાંધો નથી તમારી સાથે, તમે નોકરી કરો, અમે સુરક્ષિત રહીએ એવી અમે તમારી પાસે કંઈક આશા રાખતા હોય, તો તમે જ ઊભા થઈને જો આવા હવાલા કબાલાના કાર્યો કરતા હોય ને ખોટી રીતે અમને હેરાન પરેશાન કરવા આવતા હોય તો એનું મેઇન કારણ અમને ખબર પડી કે ખરેખર આ હાચા છે કે ખોટા છે? અમે એમની પાસે માહિતી માગી કે તમે કોના કહેવાથી અમારા ભાઈશ્રીને હેરાન કરો છો, અમારા પરિવારને હેરાન કરો છો, કોના હુકમથી એમની જમીન ખાલી કરાવવા માટે આવો છો, તો એની અમને માહિતી આપો? તો પીઆઈ ભરવાડ સાહેબની પાસે કોઈ પણ જાતની માહિતી નહોતી, અમને એવું કહેવામાં આવતું અવારનવાર અહીંયા જે કાંઈ પોલીસવાળાને મોકલે બધા પોલીસવાળા કહેતા કે અમને ભરવાડ સાહેબનો હુકમ છે, અમને અહીંયા મોકલ્યા છે, અમને એને કીધું છે તમે જમીન ખાલી કરો, મકાન ખાલી કરો, અહીંયાથી નીકળી જાઓ, નહીં તો તમને કોઈ પણ ગુનામાં સંડોવી દઈશું, કોઈ પણ રીતે તમને ફસાવી દઈશું, તમે ગોત્યા પણ આજ નહીં આવો એવી અવારનવાર ધમકીઓ આપે છે, ન બોલવાનું બોલે છે। મારા મમ્મીને હાલ એટેકનો હુમલો આવેલો છે, એમની દવા ચાલુ છે, તો અહીંયા આવીને એમને જેમ તેમ બોલે તો મારા મમ્મીની વધારે તબિયત બગડે છે અને આ બધું જોતાં મારા મમ્મી પપ્પા મારા ભાઈ બહેન કંટાળી ગયેલા પીઆઈ ભરવાડ સાહેબના ત્રાસથી, જેમને એવું નહીં મનોમન એવું નક્કી કરી લીધું કે આ પીઆઈ ભરવાડ સાહેબ અમને ડ્રાઈવને મારી નાખશે, એના કરતાં અમે જાતે જ પોતે જ દવા પીને મરી જઈએ, ખોટું આ કોઈ અમને મારી નાખે એના કરતાં અમે જ મરી જઈએ, અમારા ક્યાં સુધી આવું બધું જોવાનું? આ બધું જોઈને અમને થયું કે ખરેખર આ ખોટું થઈ રહ્યું છે। તો પીઆઈ ભરવાડ સાહેબ
આવી રીતે ક્રિયા કરશે. આમ નામ તો અમારા સિંહોર તાલુકાની અંદર આવા તો અસંખ્ય બનાવો અમે જોયા છે, અમારી નજરે સાંભળ્યા છે કે ખરેખર આવા કાર્યો ક્યાં સુધી આવી રીતે કરશે. એક પોલીસની જે કાંઈ પોલીસ અધિકારીની ફરજમાં જે કાંઈ આવતો હોય એ કરો, અમને કોઈ જાતનો વાંધો નથી, અમે કોઈ ક્રિમિનલ નથી. મારી જે કાંઈ મેટલ છે, દીવાની મેટલ છે તો દીવાની રહ્યા હાલો જે કાંઈ છે, તમે શા માટે આવી રીતે અમે કોઈ ગુંડા મવાલી હોય કે કોઈના ખૂન કરી નાખ્યા હોય એવી રીતે અમારી પાછળ પડ્યા છે. મને પણ LCBની અંદર ખોટી રીતે સંડો દેવામાં આવેલો હતો કે બુધાભાઈ દેશી તમંચો રાખે છે, અમારે કોઈ એવા તમંચાની કે કોઈ હથિયારની જરૂર પડતી નથી, હું એક ક્રાંતિકારી યુવાન છું, મારે પેનની જરૂર પડે છે ખરેખર. એટલે હું તમામ લોકોને આ મારા વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને જાણ કરું છું, જે વીર યુવાનો જે સિંહોર તાલુકાની અંદર ભાવનગર જિલ્લાની અંદર કે જે કે આપણા રાજ્યની અંદર તમામ લોકો પાસે હું એક એવી અપેક્ષા રાખું છું કે ખરેખર પોલીસ હોય તો પોલીસની પાસેથી આપણે કંઈક આશા અપેક્ષા રાખીએ. પોલીસ છે એટલે આપણે સુરક્ષિત થઈ, પણ આ સિંહોર પોલીસ સ્ટેશનની અંદર જે કાંઈ PI ભરવાડ સાહેબ જે કાંઈ નોકરી કરી રહ્યા છે તો અમને એવું લાગે છે ખરેખર આ કોઈ પોલીસ અધિકારી નથી, કારણ કે પોલીસ અધિકારીના આવા ગુણ હોય જ નહીં. અમે જોઈએ છીએ બધી અવારનવાર ઘણા પોલીસને આવા દાખલા જોઈએ છીએ અને પોલીસને અમે સલામ કરીએ છીએ દિલથી, અમારા દિલમાં છે પોલીસ, કારણ કે પોલીસ છે એટલે અમે સુરક્ષિત થઈ. પણ આ પોલીસ કંઈક અલગ છે. મારા સિંહોર તાલુકાની અંદર જ્યારથી PI ભરવાડ સાહેબ આવે છે ત્યારે અમને પોલીસ સ્ટેશનની અંદર જવું છે તો અમને બીક લાગે છે કે પોલીસ સ્ટેશનની અંદર કેમ જવું, ત્યાં કોઈ અમને એવો સાચો અધિકારી નથી દેખાતો કે ખરેખર અહીંયા કોઈ એવો અધિકારી છે, ચાલો આપણે એને મળવા જઈએ, અમે સુરક્ષિત હોઈએ એવું અમને લાગતું નથી. એટલે ખરેખર તમામ યુવાનો આગેવાનો નેતાઓને, તમામ સર્વ સમાજના આગેવાનો નેતાઓને હું મારી એક અપીલ કહું છું કે ખરેખર આવા 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 જે કાંઈ અધિકારીઓ છે જે ખાખી વર્દીની અંદર છુપાઈને જે કાંઈ ગુંડાગીરી કરે છે, આ લોકોને ખરેખર આ નોકરીને લાયક નથી. જો આવા અધિકારીઓ ખરેખર નોકરી કરશે તો અનેક અનેક ગણું નુકસાન થશે. આપણે અમારી જેવા નાના માણસોને તો નુકસાન થવાનું જ છે, પણ આપણા તાલુકાને, આપણા રાજ્યને, આપણા રાષ્ટ્રને પણ નુકસાન થશે, કારણ કે આ એક જાતનો ભ્રષ્ટાચાર કહેવાય છે. આ કોઈ અધિકારી હોય, સાચો અધિકારી હોય, ક્યારે આવા પગલાં ભરે જ નહીં, દીવાની રાહ હાલતા હોય ના કંઈ ક્રિમિનલના રાહેને હાલવાનું. માટે ખરેખર વધારે કાંઈ નથી કહેતો, હું ટૂંકમાં જ વાત મારી પતાવું છું. અને આ લોકો જે કાંઈ અમારા કબજાની અંદર પ્રવીણભાઈને ત્યાં આવેલા છે, તેમના અમે ફોટા પણ પાડેલા છે, તેમના શૂટિંગ પણ છે, કઈ તારીખે આવેલા છે, તમામ ડિટેલ અમારી પાસે છે. તેમની PI ભરવાડ સાહેબની માથે મેં પોતે મારા નામની મેં ફરિયાદ કરેલી છે DGPમાં ગાંધીનગરથી. તો ખરે આ બધા પુરાવો સાથે મારી પાસે છે, એવું નહીં, મારી પાસે એમના તમામ પુરાવો મારી પાસે છે. અને હું આ વિડીયો જે કાંઈ બનાવું છું મારા જીવના જોખમે બનાવું છું, કારણ કે આ વિડીયો મારો વાયરલ થશે ને પછી આ PI ભરવાડ સાહેબ મારી માથે શું કરશે એની મને ખબર નથી. મને તથા મારા પરિવારને ખતમ કરી નાખવા માટે આવ્યા ત્યારના લાગી ગયેલા છે. એટલે ખરેખર આ વિડીયો મળે એટલે સરકારશ્રીને, તમામ અમારા સદસ્ય, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, ધારાસભ્ય, સાંસદ સભ્ય, મુખ્યમંત્રીએ, તમામ પોલીસવાળાઓને મારી નમ્ર વિનંતી છે, મારી અરજ છે કે મારો આ વિડીયો તમારા સુધી મળે એટલે તાત્કાલિક ધોરણે આની કાર્યવાહી કરશો, નહીં તારા PI ભરવાડ સાહેબ મને તથા મારા પરિવારને ખતમ કરી નાખશે. માટે વધારે કાંઈ નથી કહેતો, મારા જીવના જોખમે આ વિડીયો બનાવું છું. તો ખરેખર આ વિડીયો મારો બને એટલો તમે તાત્કાલિક શેર કરજો અને તમામ એવા મને કાંઈ મદદ ન કરો તો કાંઈ નહીં, મારો વિડીયો શેર કરીને તમામ અધિકારીઓ સુધી પહોંચાડજો અને PI ભરવાડ સાહેબ વિરુદ્ધ તાત્કાલિકમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવામાં આવે, ડિસમિસ કરવામાં આવે એવી મારી એક લાગણી છે. કારણ કે નીતરાવા અનેક લોકોને, અનેક નાના પરિવારને ખતમ કરી નાખશે, કારણ કે આ ખાખી વર્દીની અંદર છુપાયેલો એક 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 એવા વ્યક્તિ છે કે એનું નામ લેવું પણ આપણા મનમાં પાપ લાગે છે. તો ખરેખર વધારે કાંઈ નથી કહેતો, તો મારો વિડીયોને શેર કરજો, તમામ લોકો સુધી પહોંચાડજો અને તમારો તમે વધારે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, અમારો વિડીયો વાયરલ કરશો તો પણ મને એક મદદ કરી એવું માનીશ. તો ખરેખર આ વિડીયો તમે શેર કરજો અને મને બને એટલી મદદ કરજો અને તાત્કાલિક બને ત્યાં સુધી આપણી સરકાર સુધી આ વિડીયો પહોંચે અને તાત્કાલિકમાં PI ભરવાડ વિરોધ પગલાં લેવામાં આવે અને તાત્કાલિક એમને આવા ગુંડાગીરી જે કાર્યો કર્યા છે, હવાલા કબાલા, એ તમામ રોકવામાં આવે અને અમારા સિંહો તાલુકાને સુરક્ષિત રાખવામાં આવે તથા મને તથા મારા પરિવારને સુરક્ષા મળે એવી આપ તમામ લોકો પાસે હું આશા રાખું છું. જય કિસાન, જય ભારત, જય સંવિધાન.